જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદર માં લેક્ચર તરીકે ફરજ બજાવી રહ્યો છું આજે આપણે શિક્ષણમાં નૂતન સંકલ્પના તરીકે સામેગિક બુદ્ધિ અને તેને અનુરૂપ કેટલીક ક્ષમતાઓ સામાયજિક ક્ષમતાઓ વિશે ચર્ચા કરવાના છીએ આપણે સૌ જાણીએ છીએ કે ઓગણીસો પાંચમાં ફ્રાન્સના આલ્ફર્ટ બિનેએ સૌ પ્રથમ બુદ્ધિ કસોટીની રચના કરી ત્યારથી બુદ્ધિ અંગેના વૈજ્ઞાનિક સંશોધનોમાં ખૂબ જ વધારો થયો છે બુદ્ધિ અંગેના અનેક સિદ્ધાંતો અસ્તિત્વમાં આવ્યા છે તેને લગતા જુદા જુદા અભ્યાસો થયા છે વ્યક્તિના વિકાસમાં બુદ્ધિ કઈ રીતે અસર કરે છે તેના ઉપર પણ પુષ્કળ અભ્યાસો થયા છે આ દરેક અભ્યાસમાં બુદ્ધિ તત્વ વ્યક્તિની સફળતા નક્કી કરતા અગત્યના પરિબળ તરીકે સાબિત થયું છે આથી જ શાળા કોલેજોમાં બાળકના બૌદ્ધિક વિકાસ માટેના કાર્યક્રમો ઘડવામાં આવ્યા અને તેનો અમલ કરવામાં આવ્યો અભ્યાસક્રમ અને પાઠ્યક્રમનું ઘડતર પણ બુદ્ધિને કેન્દ્રમાં રાખીને કરવામાં આવ્યું શાળામાં બાળકને બુદ્ધિશાળી બાળક બનાવવા માટેના પ્રયત્નો શરૂ થયા મોટા મોટા ઉદ્યોગો અને કંપનીઓમાં પણ બુદ્ધિશાળી ગણાતા કર્મચારીઓની ભરતી થવા લાગી પરંતુ છેલ્લા બે દાયકામાં માણસોના વ્યવહારોના અભ્યાસ કરતા મનોવૈજ્ઞાનિકો અને સંશોધનો એ જણાવે છે કે બુદ્ધિશાળી ગણાતા લોકો ઘણા અતાર્કિક વર્તનો કરે છે કેટલાક એવા વર્તનો કરે છે કે જે તાર્કબદ્ધ હોતા નથી ઉચ્ચ બુદ્ધિયાંક ધરાવતા લોકો હંમેશા સફળ જ થાય એવું બનતું નથી ઘણા સંશોધનોમાં એવું જોવા મળ્યું કે ઉચ્ચ બુદ્ધિયાંક ધરાવતા લોકો તેના સામાજિક કે વ્યાવસાયિક જીવનમાં નિષ્ફળ રહ્યા હતા અમેરિકન મનોવૈજ્ઞાનિક ગોલમેન જણાવે છે કે સફળતા નક્કી કરતા પરિબળોમાં બુદ્ધિયાંકનો હિસ્સો માત્ર વીસ ટકા છે જ્યારે એંસી ટકા હિસ્સો અન્ય પરિબળોનો છે આ અન્ય પરિબળોમાં વ્યક્તિની લાગણીઓ અને સામયિક બાબતો મુખ્ય છે માનવી દિવસ દરમિયાન અનેક પ્રકારના સંવેગો અનેક પ્રકારની લાગણી અનુભવતી હોય છે જેમ કે ચિંતા ભય આનંદ ઉત્સાહ ક્રોધ આવા અનેક સંવેગો અનુભવતી હોય છે આ સંવેગો વ્યક્તિના કાર્ય કે અન્ય સાથેના સંબંધ પર અસર કરતા હોય છે આમ વ્યક્તિના કોઈ કાર્યના કે અન્ય સાથેના સંબંધમાં સફળતા કે નિષ્ફળતાનો આધાર વ્યક્તિ કયા પ્રકારના સંવેગો અનુભવે છે તેના પર રહેલો છે આથી વ્યક્તિએ પોતાના સંવેગો ઓળખી અને આ સંવેગો પોતાની કાર્યક્ષમતા પર કઈ રીતે અસર કરે છે તે તથા નકારાત્મક સંવેગોનું નિયંત્રણ કરી હકારાત્મક સંવેગો યોગ્ય રીતે પ્રદર્શિત કરવાની આવડત અથવા ક્ષમતા કેળવવી જરૂરી છે વ્યક્તિ આ પ્રકારની આવડત કે ક્ષમતાને પ્રવર્તમાન મનોવૈજ્ઞાનિકો સામગિક બુદ્ધિ નામ આપે છે પ્રવર્તમાન સમયમાં સામયગિક બુદ્ધિ એ વ્યક્તિની સફળતા માટે ખૂબ જ મહત્વની ક્ષમતા ગણવામાં આવે છે આ સામગિક બુદ્ધિ ક્ષમતા ખૂબ જ અગત્યની હોય સામયિક બુદ્ધિની સંકલ્પના આપણે જોઈ રહી આપણે જાણીએ છીએ કે સમયગો એ આપણા જીવનમાં અનિવાર્ય છે કોઈ પણ ઉદ્ધિપન ઘટના બને પરિસ્થિતિ બને કે કોઈપણ વ્યક્તિની વર્તણૂક એ એના પ્રતિ આપણે ચોક્કસ રીતે વિચારીએ છીએ આપણે જે રીતે વિચારે છે વ્યક્તિ જે રીતે વિચારે છે એ પ્રકારના એ ચોક્કસ સમયગો અનુભવે છે અને એ સમયગોને અનુસાર અનુરૂપ તેમાં કેટલાક આંતરિક અને બાહ્ય ફેરફારો થાય છે વ્યક્તિની આ સંવેગો ઓળખવાની નિયંત્રણ કરવાની અને સમયગોનો સંબંધોમાં ઉપયોગ કરવાની બાબત એ સામગિક બુદ્ધિ ક્ષમતા છે એક સામયગિક બુદ્ધિની વ્યાખ્યા આપણે જોઈએ સામયગિક બુદ્ધિ અંગે સૌ પ્રથમ સંશોધન આધારિત ઇમોશનલ ઇન્ટેલિજન્સ પુસ્તક આપનાર ડેનિયલ ગોલ્મેન સામયગિક બુદ્ધિની વ્યાખ્યા આ રીતે આપે છે ઇમોશનલ ઇન્ટેલિજન્સ ઇઝ ધ કેપેસિટી ફોર રેકોગ્નાઇઝિંગ અવર ઓન ફિલિંગ્સ એન્ડ ધોઝ ઓફ અધર્સ ફોર મોટિવેટિંગ અવર સેલ્ફ એન્ડ ફોર મેનેજિંગ ઇમોશન્સ વેલ ઇન અવર સેલ્સ એન્ડ ઇન રિલેશનશીપ આમ સામયગિક બુદ્ધિ એ આપણા સંવેગો અને અન્યના સંવેગોને ઓળખી અને સંવેગોનો આપણા સંબંધોમાં ઉપયોગ કરવાની ક્ષમતા છે સામયગિક બુદ્ધિ અંગેના કેટલાક મોડેલ્સ કે જુદા જુદા મનોવૈજ્ઞાનિક આપેલા તેના વિશે આગળ જોઈએ સામયક બુદ્ધિના હાલમાં ત્રણ સૈદ્ધાંતિક મોડલ અસ્તિત્વમાં છે પહેલું છે મેયર અને સાલોવેનું સામૂહિક બુદ્ધિ મોડલ બીજું બારોનનું સામયિક બુદ્ધિ મોડલ અને ત્રીજું છે ડેનિયલ ગોલમેનનું સામયિક બુદ્ધિ મોડલ આ ત્રણ પૈકી આપણે ગોલમેનના સામયિક બુદ્ધિ મોડલ વિશે વિસ્તૃત ચર્ચા કરવાના છે આપણે ચર્ચા કરવાની છે તો સા ગોલમેલનું સામયગિક બુદ્ધિ મોડલ એ મુખ્ય ચાર ઘટકો ઉપર આધારિત છે આ ચાર ઘટકો આ મુજબ છે એક સ્વજાગૃતિ બીજું સ્વવ્યવસ્થાપન ત્રીજું સામાજિક જાગૃતિ અને સંબંધોનું વ્યવસ્થાપન સ્વજાગૃતિ એ પોતાના સંયોગોને ઓળખી અને આ સમયગોને પોતાના ઉપર થતી અસરો સમજવાની ક્ષમતા ઉપર આધારિત છે સ્વવ્યવસ્થાપન એ પોતાના સંવેગો અને સંવેગાત્મક લાગણીઓનું વ્યવસ્થાપન કરવાની ક્ષમતા છે અને બદલાતી પરિસ્થિતિ પ્રત્યે અનુકૂળ થવાની ક્ષમતાનો સમાવેશ સ્વવ્યવસ્થાપનમાં થાય છે સામાજિક જાગૃતિ એ સામાજિક જોડાણો અને બીજા સાથેના સંવેગો અનુભવવા સમજવા અને બીજા પ્રત્યે યોગ્ય પ્રતિચારો આપવાની ક્ષમતાનો સમાવેશ થાય છે સંબંધોના વ્યવસ્થાપનમાં સંબંધોના વ્યવસ્થાપનમાં સંઘર્ષનું જે વ્યવસ્થાપન આપણે કરીએ એને પ્રત્યે અન્યને પ્રેરિત કરવા માટે અન્યને પ્રભાવિત કરવા માટે અને વિકસાવવા માટેની ક્ષમતાનો સમાવેશ આની અંદર થાય છે ગોલમેને આ મોડલમાં કેટલીક ક્ષમતાઓ તેની દરેક ઘટાડકોને અનુરૂપ કેટલીક ક્ષમતાઓ આપેલી છે આ ક્ષમતાઓને આપણે આકૃતિ ઉપર જોઈએ આ ક્ષમતાઓ ગોલમેનના મોડલ મુખ્ય ચાર ક્ષમતાઓ આપણે જોઈએ વ્યક્તિગત ક્ષમતા અને સામાજિક ક્ષમતા મુખ્ય બે વિભાગોમાં વર્ગીકૃત થાય છે વ્યક્તિગત ક્ષમતામાં સ્વજાગૃતિ સ્વ્યવસ્થાપન સામેની સાઈડમાં સામાજિક ક્ષમતામાં સામાજિક જાગૃતિ અને સંબંધોનું વ્યવસ્થાપન આ ચાર ક્ષમતાની અંદર કેટલીક પેટા ક્ષમતાઓ પેટા ઘટકો પણ આપેલા છે આ દરેક ક્ષમતાઓ વિશે આપણે આજે વિસ્તૃત ચર્ચા કરવાના છીએ સામાજિક ક્ષમતાઓને મુખ્ય બે વિભાગોમાં જે વાત કરી એ પ્રમાણે ગવર્મેન્ટની જે મુખ્ય બે ક્ષ વર્ગીકરણમાં આપેલી ક્ષમતાઓ એક વ્યક્તિગત ક્ષમતાઓ અને બીજી છે સામાજિક ક્ષમતાઓ આ બંને ક્ષમતાઓને જુદા જુદા પાંચ ઘટકોમાં વિભાજિત કરવામાં આવેલી છે એક સ્વજાગૃતિ સ્વવ્યવસ્થાપન સ્વપ્રેણ આ વ્યક્તિગત ક્ષમતાઓ છે સ્વજાગૃતિની અન્ય ત્રણ ક્ષમતાઓ આપણે જોઈએ સ્વજાગૃત ચોક્કસ પ્રકારની જે આંતરિક અને વ્યક્તિગત સાથે સંબંધિત એવી સ્વજાગૃતિની ક્ષમતા છે એમાં ત્રણ ક્ષમતાઓ આપેલી છે સામિક સ્વજાગૃતિ ચોક્કસ સ્વમૂલ્યાંકન અને આત્મવિશ્વાસ બીજું ઘટક સ્વવ્યવસ્થાપનમાં પાંચ ક્ષમતાઓ આપેલી છે સામેગિક નિયંત્રણ વિશ્વાસપાત્રતા ઈમાનદારી અનુકૂલન ક્ષમતા અને વિચાર આ સ્વ્યવસ્થાપનની ક્ષમતાઓ છે જ્યારે ત્રીજું ઘટક વ્યક્તિગત ક્ષમતામાં સ્વપ્રેરણ છે સ્વપ્રેરણમાં જુદી જુદી ક્ષમતાઓ છે જેમાં સિદ્ધિ પ્રેરણ પ્રતિબદ્ધતા પહેલ કરવાની ક્ષમતા અને આશાવાદ આ વ્યક્તિગત ક્ષમતાઓ જ્યારે સામાજિક ક્ષમતાઓ જોઈએ તો સામાજિક ક્ષમતાઓમાં મુખ્ય બે ક્ષમતાઓનો સમાવેશ ડેનિયલ ગોલ્મને કરેલો છે એક સમાનુભૂતિ અને બીજું લોક કૌશલ્ય સમાનુભૂતિમાં પણ પાંચ ક્ષમતાઓ એક અન્યને સમજવાની ક્ષમતા અન્યનો વિકાસ કરવાની ક્ષમતા સેવા અભિમુખતા તફાવતોને પહોંચી વળવાની ક્ષમતા રાજકીય જાગૃતિનો સમાવેશ થાય છે જ્યારે લોક કૌશલ્યમાં પ્રત્યાયન પ્રભાવ સંઘર્ષ વ્યવસ્થાપન નેતૃત્વ ક્ષમતા પરિવર્તક ક્ષમતા સંબંધો બાંધવાની ક્ષમતા સહકાર અને જુક ક્ષમતાનો સમાવેશ સામાજિક ક્ષમતામાં થાય છે આપણે વ્યક્તિગત ક્ષમતાનો પ્રથમ પરિચય મેળવશું વ્યક્તિગત ક્ષમતા છે સામયિક ક્ષમતાની અંદર વ્યક્તિગત ક્ષમતા એના વિશે આપણે જોઈએ તો પહેલું છે સ્વજાગૃતિ સ્વજાગૃતિ એ સામાયિક બુદ્ધિનું સૌથી અગત્યનું અને મુખ્ય ઘટક છે સ્વજાગૃતિ એટલે પોતાની સાથે સંબંધિત દરેક બાબતો પ્રક્રિયા મર્યાદા એ ક્ષમતાને ઓળખવી વ્યક્તિ પોતે શું પોતે ચોક્કસ પ્રકારની પરિસ્થિતિમાં કયા પ્રકારના સમયગો અનુભવે છે તે કેવા પ્રકારના વર્તનો કરે છે પોતાની શારીરિક અથવા માનસિક ક્ષમતા કઈ કઈ છે પોતાની મર્યાદાઓ શું છે વગેરે જેવી પોતાની સાથે સંબંધિત બાબતો ઓળખવાની ક્ષમતા એટલે સ્વજાગૃતિ સ્વજાગૃતિની અંદર મુખ્ય ત્રણ ક્ષમતા આપણે અગાઉ જોઈએ સ્વજાગૃતિની અંદર ત્રણ ક્ષમતાઓ છે સામયગિક સ્વજાગૃતિ ચોક્કસ સ્વમૂલ્યાંકન અને આત્મવિશ્વાસ આ ત્રણે ત્રણ ક્ષમતાઓની અંદર પણ કેટલીક લાક્ષણિકતાઓ છે આ ત્રણે ત્રણ ક્ષમતાઓની લાક્ષણિકતા છે વ્યક્તિમાં આ પ્રકારની ક્ષમતા હોય તો એ કેવા કેવા પ્રકારના વર્તનો કરી શકે અથવા કેવા પ્રકારની લાક્ષણિકતાઓ ધરાવે એને આની ડિટેલમાં આપણે સમજૂતી મેળવીએ કે સામાજિક સ્વજાગૃતિ ધરાવતી વ્યક્તિની લાક્ષણિકતા શું હોઈ શકે અથવા કેવી પ્રકારના વ્યક્તિ વર્તન કરે તો એ વ્યક્તિ સામાજિક સ્વજાગૃતિ ધરાવતો આપણે કહી શકીએ તો એની લાક્ષણિકતાઓ જોઈએ કે સામૈગિક સ્વ જગ સ્વજાગૃતિ ધરાવતી વ્યક્તિ એ પોતાના સંવેગો તથા આ સમયગના કારણો જાણે છે તે પોતાના સંવેગ અને પોતાના વિચાર વચ્ચેના સંબંધોથી માહિતગાર હોય છે તે પોતાના સંવેગો પોતાની કાર્યક્ષમતા પર કઈ રીતે અસર કરે છે તે પણ જાણે છે બીજી સ્વજાગૃતિની ક્ષમતા જોઈએ તો સ્વમૂલ્યાંકન ચોક્કસ સ્વમૂલ્યાંકન ચોક્કસ સ્વમૂલ્યાંકનની લાક્ષણિકતાઓ કઈ હોઈ શકે અથવા વ્યક્તિમાં ચોક્કસ સ્વમૂલ્યાંકનની ક્ષમતા છે એ ક કેના આધારે કહી શકીએ તો એના માટે એની લાક્ષણિકતાઓ જોઈએ કે ચોક્કસ સ્વમૂલ્યાંકન ધરાવતી વ્યક્તિ પોતાની ક્ષમતા અને નબળાઈઓથી માહિતગાર હોય છે તે ચિંતનાત્મક હોય છે અને અનુભવોમાંથી શીખનાર હોય છે તે પ્રતિપોષણ નવા દ્રષ્ટિકોણ સતત શીખવા માટે અને સ્વવિકાસ માટે હંમેશા તૈયાર હોય છે એટલે કે આવી જો લાક્ષણિકતા વ્યક્તિ ધરાવતી હોય તો તેનામાં ચોક્કસ સ્વમૂલ્યાંકનની ક્ષમતા છે એવું આપણે કહી શકીએ આગળ ત્રીજી સ્વજાગૃતિની અગત્યની એવી જે ક્ષમતા છે એ આત્મવિશ્વાસ આત્મવિશ્વાસુ વ્યક્તિ કોને કહી શકાય આત્મવિશ્વાસુ વ્યક્તિની લાક્ષણિકતાઓ શું હોઈ શકે તો એમાં તે પોતાની જાતને ખૂબ જ દૃઢતાથી રજૂ કરી શકે છે અને પોતાની હાજરીની અસર અન્ય ઉપર પહોંચાડે છે બીજું તે પોતાના દ્રષ્ટિકોણો રજૂ કરી શકે છે અને સત્ય માટે વિરોધ પણ દર્શાવી શકે છે ત્રીજામાં તે નિર્ણયાત્મક હોય છે અચોક્કસતા અથવા દબાણ હોવા છતાં પણ તે નિર્ણયો સંગીન નિર્ણયો લેવા માટે સક્ષમ હોય છે તો આ પ્રકારની જે લાક્ષણિકતાઓ વ્યક્તિ ધરાવતી હોય તો તે આત્મવિશ્વાસ ધરાવતી વ્યક્તિ છે એવું આપણે કહી શકીએ સામયિક બુદ્ધિનું બીજું ઘટક સ્વવ્યવસ્થાપન છે સ્વવ્યવસ્થાપનમાં પણ કેટલીક ક્ષમતાઓ આપણે અગાઉ જોઈતી તો સામયગિક વ્યવસ્થાપન માં સ્વવ્યવસ્થાપન ની કેટલીક ક્ષમતાઓ છે એ જોઈએ તો એમાં સ્વનિયંત્રણ વિશ્વાસપાત્રતા આંતરવિવેકશીલતા અથવા ઈમાનદારી નવ વિચાર અને અનુકૂલન ક્ષમતા આ ક્ષમતાઓ છે એ સ્વ વ્યવસ્થાપનની ક્ષમતાઓ ગણી શકાય આ દરેકને આપણે વિસ્તારથી ચર્ચા કરીએ સ્વવ્યવસ્થાપનમાં પહેલી ક્ષમતા સામેગિક નિયંત્રણ તો નિયંત્રણ વાળી વ્યક્તિ કોને કહી શકાય કેવી લાક્ષણિકતા ધરાવતી વ્યક્તિ એ સામૂહિક નિયંત્રણ ધરાવતી વ્યક્તિ કહી શકાય એની લાક્ષણિકતા આવડવી જોઈએ તો આવેગાત્મક લાગણીઓ અને પીડાદાયક સંવેગોનું યોગ્ય નિયંત્રણ કરી શકે છે આવી વ્યક્તિ પ્રયત્નોની ક્ષણોમાં પણ હકારાત્મક અને સ્વસ્થ રહી શકે છે દબાણ હેઠળ સ્પષ્ટ વિચારી શકે છે અને પોતાની જાતને કેન્દ્રિત રાખી શકે છે જો આવી લાક્ષણિકતા વ્યક્તિ ધરાવતી હોય તો વ્યક્તિ એ સામયગિક નિયંત્રણ ધરાવતી વ્યક્તિ છે એવું આપણે કહી શકીએ સુસ્થાપનની બીજી ક્ષમતા એ વિશ્વાસપાત્રતા છે વિશ્વાસપાત્રતાની ક્ષમતા ધરાવતી વ્યક્તિ કેવા પ્રકારની લાક્ષણિકતાઓ ધરાવે છે તે જોઈએ તો આવી વ્યક્તિ નૈતિક અને વ્યવહારુ દ્રષ્ટિએ યોગ્ય હોય તેવું જ કાર્ય કરે છે કોઈપણ હિસાબે એ યોગ્ય અને નૈતિક દ્રષ્ટિએ યોગ્ય હોય તેવું કામ કરે છે બીજી છે વિશ્વસનીયતા અને પ્રમાણિકતા દ્વારા અન્યોમાં વિશ્વાસ ઊભો કરી શકે છે પોતાની ભૂલનો સ્વીકાર કરી શકે છે બિનલોકપ્રિય અને મુશ્કેલ હોવા છતાં સિદ્ધાંતલક્ષી બાબતોને પક્ષમાં લે છે એટલે કે વિશ્વાસપાત્ર વ્યક્તિ આવી લાક્ષણિકતાઓ ધરાવે છે અથવા આવી વ્યક્તિને આપણે વિશ્વાસપાત્રતાની ક્ષમતા ધરાવતી વ્યક્તિ કહી શકીએ આગળ સ્વ્યવસ્થાપનની ત્રીજી ક્ષમતા જોઈએ તો એ ઈમાનદારી એને આંતર વિવેકશીલતાની ક્ષમતા તરીકે પણ ઓળખવામાં આવે છે આ ક્ષમતા ધરાવતી વ્યક્તિની કેવી કેવા પ્રકારની લાક્ષણિકતા હોઈ શકે કેવા પ્રકારનું કાર્ય વ્યક્તિ કરી શકે છે તો જોઈએ તો પહેલું છે પ્રતિબદ્ધ હોય છે આવી વ્યક્તિ પ્રતિબદ્ધ હોય છે કોઈપણ ભોગે વચનનું પાલન કરે છે બીજું ધ્યેય પ્રાપ્તિ માટે પોતાને જવાબદાર માને છે અને પોતાના કાર્યમાં વ્યવસ્થિત અને કાળજી લેનાર હોય છે એટલે કે આવી લાક્ષણિકતા ધરાવતી વ્યક્તિ ઈમાનદાર અથવા આંતર વિવેકશીલતાની ક્ષમતા ધરાવતો વ્યક્તિ કહી શકાય સ્વવ્યવસ્થાપનની આગળની ક્ષમતા જોઈએ તો અનુકૂલન ક્ષમતા અનુકૂલન ક્ષમતા ધરાવતી વ્યક્તિની લાક્ષણિકતાઓ કેવી હોય તો અગ્રતામાં અગ્રતાક્રમ સરળતાથી ફેરફાર કરી શકે છે તથા ઝડપી પરિવર્તનોને પહોંચી વળે છે બદલાતી પરિસ્થિતિઓને અનુરૂપ પોતાની વ્યૂહરચનાઓમાં ફેરફાર કરી શકે છે અને કોઈ પણ ઘટનાને જોવાના સંદર્ભમાં ફ્લેક્સિબલ લવચિક હોય છે ફ્લેક્સિબલ હોય છે આવી જો વ્યક્તિમાં ક્ષમતા હોય તો આવી વ્યક્તિ એ અનુકૂલન ક્ષમતા ધરાવતી વ્યક્તિ કહી શકાય આગળની સુ્યવસ્થાપનની ક્ષમતામાં જોઈએ તો નવો વિચાર નવો વિચારની ક્ષમતા ધરાવતી વ્યક્તિની લાક્ષણિકતાઓમાં એ જુદા જુદા સ્ત્રોતમાંથી નવા ખ્યાલોને શોધી શકે છે ઇનોવેટિવ હોય છે નવા ખ્યાલોને એ શોધી શકે છે સમસ્યાના વાસ્તવિક ઉકેલમાંથી પ્રેરણા મેળવે છે પોતાના વિચારમાં નૂતન દ્રષ્ટિકોણ અને જોખમોનો સ્વીકાર કરે છે આવી લાક્ષણિકતા ધરાવતી વ્યક્તિ એ નવો વિચાર ધરાવતી વ્યક્તિ અથવા નવો વિચારની ક્ષમતા ધરાવતી વ્યક્તિ કહી શકાય આગળનું ત્રીજું ઘટક સામૂહિક બુદ્ધિનું ત્રીજું ઘટક એ સ્વપ્રેરણ છે સ્વપ્રેરણમાં પણ કેટલીક ક્ષમતાઓ છે આ સ્વપેરણની કઈ કઈ ક્ષમતાઓ છે એ જોઈએ તો સ્વપ્રેરણની ક્ષમતામાં એક સિદ્ધિ પ્રેરણ પ્રતિબદ્ધતા પહેલ કરવાની ક્ષમતા અને આશાવાદ આ ચાર ક્ષમતા એ સ્વપ્રેરણની ક્ષમતા છે સ્વપ્રેરણ પણ બુદ્ધિ અને સામયિક બુદ્ધિ માટે અગત્યનો એવો ઘટક છે તો આ દરેક સ્વપ્રેરણની દરેક ક્ષમતા વિશે થોડી ચર્ચા કરીએ સ્વપ્રેરણમાં પહેલી ક્ષમતા છે સિદ્ધિ પ્રેરણ તો સિદ્ધિ પ્રેરણ ધરાવતી વ્યક્તિની લાક્ષણિકતાઓ કેવી હોય અથવા કેવી વ્યક્તિને આપણે સિદ્ધિ પ્રેરણ વ્યક્ત પ્રેરિત વ્યક્તિ કહી શકીએ તો પેલું પરિણામ પ્રતિ અભિમુખ હોય છે પોતાના ધ્યેયો અને ધોરણોની પ્રાપ્તિ માટે ઉચ્ચ કક્ષાએ પ્રેરિત હોય છે પડકારરૂપ ધ્યેયો નક્કી કરે છે અને તેમાં ગણિતરીપૂર્વકનું જોખમ સ્વીકારે છે અચોક્કસતા ઘટાડવા માટે વધુ સારી રીતે કાર્ય કરવાના રસ્તા શોધવા માહિતીનો યોગ્ય ઉપયોગ કરે છે તો આવી વ્યક્તિ છે એ સિદ્ધિ પ્રેરિત વ્યક્તિ કહી શકાય સ્વપ્રેણી બીજી ક્ષમતા એ પ્રતિબદ્ધતા છે પ્રતિબદ્ધ વ્યક્તિ કોને કહી શકાય પ્રતિબદ્ધ વ્યક્તિની લાક્ષણિકતાઓ શું હોઈ શકે એની વાત કરીએ તો સંસ્થાના ધ્યેયોની સિદ્ધિ માટે પોતાની જાતને સમર્પિત કરે છે નિર્ણયકરણની અને પસંદગી વખતે સંસ્થાના પાયારૂપ મૂલ્યોનો ઉપયોગ કરે છે જૂથના ઉદ્દેશોની પ્રાપ્તિ માટે કોઈપણ પ્રકારની તકને ઝડપી લે છે એટલે કે આવી વ્યક્તિ એ